નમસ્કાર મિત્રો તલાટી જુનિયર ક્લાર્ક અને બિનસચિવાલય માટે આપણે આ સિરીઝ ચાલુ કરેલી છે જેનો આપણે આજે પાંચમો ભાગ જોવાના છીએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો આપણા મિત્રો સાથે ખાસ શેર કરજો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ જોઈન થઈ શકો છો જોઈએ આપણે આજનો પહેલો દાખલો કરણ અને જોહર બે જથ્થાબંધ બજારમાંથી માલ લઈને વેપાર કરે છે કરણને વેપાર પર પંદર ટકા કમિશન મળે છે જ્યારે જોહરને વીસ ટકા કમિશન મળે છે એક દિવસની બંનેની આવક સરખી થાય છે એક દિવસની બંનેની આવક છે સરખી થાય છે તો તે બંનેએ તે દિવસે કેટલી રકમનું વેચાણ કર્યું હશે હવે જો અહીંયા પંદર ટકા કમિશન મળે અને વીસ ટકા કમિશન મળે એટલે સ્વાભાવિક રીતે કરણ છે એને માલ કેટલો વધારે વેચેલો હોવો જોઈએ અને જોર છે એને ઓછો માલ વેચેલો હોવો જોઈએ એવું આપણને ખબર પડે કેમ કે પંદર ટકા કમિશન મળે છે તો પણ વીસ ટકા કમિશનને બરોબર કરે છે એટલે હવે કરવાનું શું આ દાખલો આપણે ગણતરીથી નથી ઉકેલવાનો ખાલી લોજિકથી ઉકેલવાનો છે ઓપ્શન ઉપરથી ઉકેલવાનો છે જો અહીંયા બધામાં મીંડા મીંડા આપેલા છે એટલે ત્રણ ત્રણ મીંડા છે તો બધામાં આપણે ઉડાડી દઈએ ત્રણ ત્રણ મીંડા છે એટલે ઉડાડી શકીએ અહીંયા ત્રણ ને બે આપેલા હોય તો બે બે જ ઉડાડવાના ખાલી બરાબર અહીંયા ત્રણ આ છે નામ રાખવું પડશે દસ હવે શું કરવાનું અહીંયા પંદર કમિશન છે એટલે જો ત્રણ હજાર ગુણ્યા પંદરના છેદમાં સો એવી રીતે કરવું પડે પણ અહીંયા હું મીંડા ઉડાડી દઉં છું અને અહીંયા પણ બે હજાર ગુણ્યા વીસના છેદમાં સો એવું કરવું પડે તો અહીંયા બે બાજુ ટકા છે એ ટકા પણ હું ઉડાડી દઉં એટલે છેદમાં સોનો પ્રશ્ન નીકળી જાય હવે શું કરવાનું પંદર કેટલું થાય પિસ્તાલીસ અને વીસ દુ કેટલું થાય ચાલીસ બંને સરખું થાય છે નથી થતું તો આ જવાબ નહીં આવે અહીંયા જુઓ પંદર અઠ્ઠા કેટલું થાય એકસો ને વીસ વીસ છ કેટલું થાય એકસો ને વીસ બંનેમાં સરખું થાય છે તો બી ઓપ્શન છે એ સાચો પડે ડાયરેક્ટ તમે આ ટીક કરી શકો બીજામાં ચેક કરીએ કે અહીં સરખું નહીં થતું હોય અહીંયા પંદર ના આવે વીસ દુ ચાલીસ એ પણ સરખું થતું નથી અહીંયા પંદર પંચા એકસો ને પંચોતેર સોરી પંદર પંચા પંચોતેર અને વીસ ગુણ્યા દસ બસો એ પણ સરખું થતું નથી એટલે આપણને જવાબ આવે નહીં બરાબર તો આવી રીતે આપણે આને ઉકેલવાનું રહેશે બીજો દાખલો પંદર લિટર મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ ત્રણ જેમ બે છે પંદર લીટરનું મિશ્રણ છે એમાં દૂધ અને પાણી આ પંદર લીટરનું મિશ્રણ છે એમાં દૂધ એટલે કે મિલ્ક લખું પાણી માટે વોટર લખું કેટલું છે ત્રણ જેમ બે એટલે કે પંદર ટોટલ કેટલું છે પાંચ જેટલું છે એમાંથી દૂધ કેટલું છે ત્રણ ભાગનું એટલે કે પાંચ નવ અને દૂધ કેટલું હોય સોરી પાણી કેટલું હોય છ જેટલું હોય કેટલું પાણી ઉમેરવામાં આવે તો આ પ્રમાણ છે ત્રણ જેમ ચાર થાય હવે જો અહીંયા પાણી જ ઉમેરવાનું છે આગળના જે વિડીયોમાં આપણે છોકરા છોકરીનું પ્રમાણ જોયું તો એવી જ રીતે છે અહીંયા પાણી ઉમેરવાનું છે દૂધ તો એટલું જ રહેવાનું છે અહીંયા દૂધનું આપણને ખબર છે કેટલું નવું જેટલું જ રહેવાનું છે આ પ્રમાણ છે કેટલું થાય છે ત્રણ જેમ ચાર જેટલું થાય છે હવે અહીંયા દૂધનું પ્રમાણ ત્રણ જેટલું છે હવે એને ને હું ત્રણ વડે ગુણું ત્યારે અહીંયા ન આવે છે તો અહીંયા પણ મારે શું કરવું પડશે ત્રણ વડે ગુણવું પડશે એટલે કે ચાર તરીને બાર બરાબર તો બાર લિટર જેટલું દૂધ પાણી છે એ થવું જોઈએ છ લિટર હતું એમાં મારે છ લિટર હું ઉમેરું તો બાર લિટર જેટલું પાણી થાય અને ફાઇનલી પ્રમાણ છે આટલું થાય તો મારે છ લિટર જેટલું પાણી અહીંયા ઉમેરવું પડે ત્રીજો દાખલો ચેતન પાસે અમુક રકમ ખિસ્સામાં છે તેના નાણાંની તેને વીસ ટકાની ચોપડી ખરીદી આવે માનો કે એની પાસે સો ટકા જેટલા રૂપિયા હતા એમાંથી એને વીસ ટકાની એ વીસ ટકા નાણાંની ચોપડી ખરીદે તો એની પાસે વધે કેટલા આવે તો કે એસી ટકા જેટલા રૂપિયા એસી રૂપિયા જેટલું વધે બાકીના નાણાંના પચીસ ટકાની સ્ટેશનરી ખરીદી તો એસી સ્ટેશનરી ખરીદે એટલે કેટલાની સ્ટેશનરી ખરીદે તો એની પાસે વધે કેટલા સાહીઠ ટકા અથવા સાહીઠ રૂપિયા જેટલી રકમ વધે બાકી વધેલા રકમ ના દસ ટકા તેની ગરીબો દાન કર્યું દસ ટકા એટલે સાહીઠ ના દસ ટકા કેટલા થાય છ તો એની પાસે હવે કેટલા વધા હોય ચોપન રૂપિયા અથવા ચોપન ટકા જેટલા રૂપિયા વધેલા હોય બાકી વધેલ રકમમાંથી તેને મીઠાઈ ખરીદી જે તેર પોઈન્ટ પચાસ રૂપિયાની હતી એટલે ટૂંકમાં કહું તો ચોપન ટકા છે એ કેટલા થાય છે તો કે તેર પોઈન્ટ પાંચ રૂપિયા જેટલું થાય છે તો શરૂઆતમાં કેટલા રૂપિયા હતા સો જેટલા હતા તો સો ટકા બરાબર કેટલા થાય આવી રીતે આપણે ઉકેલવાનું થાય હવે ક્રોસ ગુણાકાર કરીએ એટલે જવાબ આપણને મળી જાય સો ગુણ્યા તેર પોઈન્ટ પાંચ છે તો પોઈન્ટ કાપી અને દસ છે નીચે જવા દઉં છેદમાં આવશે અહીંયા ચોપન એક આ મીંડું ઉડશે આ ઉડશે સત્યાવીસ થી ભાગ ચાલશે બે પંચા દસ પચો હશે ચોથો દાખલો એક ભાઈએ બે ટોપી ખરીદી જે ચારસો એસી ખરીદી એક ટોપી પંદર ટકા નુકસાને વેચી બીજી છે ઓગણીસ ટકા વેચી બંનેની વેચાણ કિંમત સરખી હોય તો ઓછા ભાવવાળી ટોપીની કિંમત શોધવાની છે હું માનો કે પહેલી ટોપી છે એની કિંમત હતી એ સો એક્સ રૂપિયા હતી બીજી ટોપી છે એની કિંમત હતી એ સો વાય રૂપિયા હતી બંનેનો સરવાળો કેટલો જ છું ચારસો એંસીમાં એને ખરીદેલી હતી સો એક્સ ને સો વાય આપણે શા માટે ધારીએ છીએ કે આપણને અહીંયા ટકા જે આપેલા છે એમાં આપણને સરળતા રહેશે એક્સ ને વાય ધારી શકો પણ અહીંયા પછી મારે ઝીરો પોઈન્ટ પંદર એવું લેવું પડે એટલે સો એક્સ ને સો વાય ધારેલા છે હવે સ્વાભાવિક રીતે આપણને અહીંયા ખબર પડે ઓછા ભાવવાળી ટોપીની કિંમત શોધવાની છે તો જે પંદર ટકા નુકસાને વેચે છે અને ઓગણીસ ટકા નફાએ વેચે છે છતાં બંનેની વેચાણ કિંમત સરખી થાય છે તો જે નફાએ વેચેલી હોય એની વેચાણ કિંમત છે એ ઓછી હશે બરાબર એટલે આપણે સો વાયનું મૂલ્ય આમ જોઈએ તો શોધવાનું થાય જોકે એકનું મૂલ્ય મળશે એટલે બીજેનું મૂલ્ય મળી જ જવાનું છે પણ છતાં પણ આપણે એક લોજિક એવું લગાવી શકીએ કે પંદર ટકા નુકસાને વેચે આ ઓગણીસ ટકા નફાએ વેચે તો પણ વેચાણ કિંમત છે જો આના માટે સો એક્સ ધારેલું હતું આ ઓગણીસ ટકા નફા એ વેચે છે તો અહીંયા હું એકસો ને ઓગણીસ હોય બંનેની વેચાણ કિંમત સરખી છે એટલે અહીંયા બરાબર લખેલું છે હવે સત્તર થી ભાગ ચાલશે અહીંયા આવશે સત્તર પંચો પંચ્યાસી અને અહીંયા આવશે સત્તર સત્તા એટલે કે પાંચ એક્સ બરાબર સાત વાય એવું થાય બરાબર પાંચ એક્સ બરાબર સાત વાય હવે શું કહે છે સૌથી ઓછા ભાવવાળી ટોપીની કિંમત આપણે શોધવાની છે અહીંયા એવું આપણને કીધેલું છે કે સૌથી ઓછા ભાવવાળી ટોપી હોય એની કિંમત તમે શોધો તો હવે જો અહીંયા બંને બાજુ વીસ વડે ગુણી નાખો તો અહીંયા શું થાય તો કે વીસ પંચાસો એક્સ અને અહીંયા આવશે વીસ સત્તા એકસો ને ચાલીસ વાય બરાબર આવું થાય તો અહીંયા સો એક્સ બરાબર હું એકસો ને ચાલીસ વાય મૂકી દઉં અહીંયા હું એકસો ચાલીસ વાય મૂકી દઉં તો જો અહીંયા કેટલું થાય તો કે બરાબર શું આવશે એ સો વાય બરાબર કેટલા થાય તો કે બસો રૂપિયા થાય અને બીજી ટોપી છે એની કિંમત કેટલી થાય અહીંયા હું મૂકી દઉં એટલે બસો ને રૂપિયા બરાબર ટૂંકમાં સો વાય વાળી કિંમત હતી એ જ ઓછા ભાવ હતી એટલે બસો રૂપિયા એની કિંમત થાય છેલ્લો દાખલો આજનો રાહુલ શાંત પાણીમાં છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે જ્યારે નદીની ઝડપ એક પોઈન્ટ બે કિલોમીટર હોય એટલે આ બાજુ જશે ત્યારે નદીની ઝડપનો એને સાથ મળશે આ બાજુ આવશે ત્યારે એ અવરોધ બનશે એક સ્થળે જઈને આવતા એક કલાક લાગે તો તે સ્થળનું અંતર શોધો અસરકારક ઝડપ છે એ કેટલી થાય એક બાજુ જાય અને પાછો આવે ત્યારે જે અસરકારક ઝડપ થાય એ કેટલી થાય તો કે એના માટેનું શોર્ટકટ છે એ શું છે તો કે ટુ એક્સ વાય છેદમાં આવશે એક્સ પ્લસ વાય બરાબર આ એની અસરકારક ઝડપ થાય છે એક્સ બરાબર શું થાય નદીની દિશામાં જતો હોય ત્યારે બંનેનો સરવાળો થાય એટલે કે સાત પોઈન્ટ બે વિરુદ્ધમાં આવતો હોય ત્યારે શું થાય તો કે બાદ બાકી નદીની છે અવરોધ બને એટલે છ માઇનસ એક પોઈન્ટ બે એટલે કેટલી થાય ચાર પોઈન્ટ આઠ જેટલી થાય બરાબર તો હું અહીંયા એની કિંમત મૂકી દઉં તો કે બે ગુણ્યા એક્સ બરાબર કેટલું થાય સાત પોઈન્ટ બે વાય બરાબર શું થાય ચાર પોઈન્ટ આઠ છેદમાં આવશે સાત ને ચાર અગિયાર ને એક બાર હવે આપણે સ્થળનું અંતર શોધવાનું છે તો ઝડપ બરાબર શું થાય અંતરના છેદમાં સમય અંતર માનો કે ડિસ્ટન્સ ડી જેટલું છે અને સમય અહીંયા આપેલો છે કેટલો એક કલાક અહીંયા એક હું લખું છું કેમ કે બધું કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું છે તો કાંઈ ફેરવવાની જરૂર છે નહીં હવે જો અહીંયા હું છ વડે બે વડે ભાગું તો અહીંયા આવશે છ સાત પોઈન્ટ બે છે તો બાર છક 72 થાય એટલે અહીંયા આવશે એક પોઈન્ટ બે બરાબર હવે શું કરવાનું કંઈક ભૂલ થતી હોય એવું લાગે છે બે છક બાર બાર છક બોતેર એટલે કે બાર ગુણ્યા અડતાલીસ ઓકે બાર ગુણ્યા અડતાલીસ હું કહું સ્થળનું અંતર આપણે શોધવાનું છે તો અડતાલીસ ગુણ્યા બાર બાર અઠા છેન્નું છગડો વધી આવીને બાર છક અડતાલીસ નવ સત્તાવન એટલે કે પાંચ પોઈન્ટ કે ઓકે 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 અહીંયા જો ભૂલ આપણી શું થાય છે કે એ વ્યક્તિ છે

બાર ગુણ્યા ચોવીસ આપણે કરવાના રહેશે એટલે કે બાર ગુણ્યા ચોવીસ અને જે જવાબ આવે એમાં આપણે શું કરું તો કે બે પોઈન્ટ છે એ કાપી લઈએ ચોવીસ દો અડતાલીસનો આંકડો વધ્યા વિચાર ચોવીસ એકા ચોવીસને ચાર અઠ્યાવીસ બે પોઈન્ટ કાપવાના એટલે કેટલું થાય બે પોઈન્ટ અઠ્યાસી જેટલું કિલોમીટર થાય આ મળેલું છે અને ભાગ્યા બે કરો તો પણ તમને આ જવાબ મળે એટલે બે પોઈન્ટ અઠ્યાશી જે કિલોમીટર જેટલું એ સ્થળનું અંતર હશે મિત્રો આપણે વિડીયો જોયો બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતાં રોજ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ જેથી કરી આવનારી તમારી પરીક્ષામાં તમે ખૂબ સારા ગણિત રીઝનિંગમાં માર્ક્સ મેળવી શકો તો પ્લીઝ વિડીયોને વધુમાં વધુ શેર કરજો